पाटण सहित जिल्ला भर में भक्तिभावपूर्ण माहौल में होली पर्व की थी उजवणी। ठेर ठेर होलिका दहन, खजूर धाणी और श्रीफळना भक्तों धराव्यो प्रसाद। तो केमिकल युक्त रंगों थी दूर रही कुदरती रंगों थी होली नू पर्व उजवा पीटीएन परिवार करी रह्यो छे अपील। होली पर्व ने लई पाटण शहर ना बजारों में जोवा मळी ग्राहकी। धाणी खजूर सहित सिंचणानी शहरीजनोए करी खरीदी। तो कलर अने पिचकारी नी खरीदी अर्थे पण शहरीजनो उमट्या। नमस्कार, हूँ नीरव गांधी, पीटीएन न्यूज में आपनु स्वागत है। जो ये समाचार विगतवार धुलेटी होली पर्व की पीटीएन न्यूज परिवार जिल्लावासियों ने हार्दिक शुभेच्छाओं पाठवे छे। अने होली नी ज्वालाओं में पीटीएन न्यूज ना तमाम दर्शक मित्रों ना सर्वे दुखों समस्याओं अने मुश्किलों बळी ने खाक थई जाए अने आपनु जीवन आनंद अने खुशियों थी धुलेटी ना रंगों थी जेम खीली उठे तेवी पीटीएन न्यूज परिवार आ तबक्के शुभेच्छाओं पाठवे छे। અને 29 માર્ચ સોમવારના રોજ ધૂળેટી પર્વને લઈ પીટીએન ન્યૂઝ પ્રસારિત થશે નહીં અને 30 માર્ચ મંગળવારથી પીટીએન ન્યૂઝ રાબેદા મુજબ શરૂ થઈ જશે, જેની તમામ દર્શક મિત્રોએ નોંધ લેવી। તદુપરાંત કોરોનાના વધતા કેસોને લઈ પીટીએન ન્યૂઝ પરિવાર તમામ દર્શક મિત્રોને સરકારની ગાઈડલાઈનનું પાલન કરી હોળી અને ધૂળેટી પર્વની સુરક્ષિત ઉજવણી કરવા પણ અપીલ કરી રહ્યું છે। ભારતીય હિન્દુ ધર્મ સંસ્કૃતિમાં ઉજવાતા દરેક ઉત્સવો અને પર્વનું ધાર્મિકતાની દ્રષ્ટિએ વિશેષ મહત્વ રહેલું છે। ત્યારે ફાગણ સુદ પૂર્ણિમાના દિવસે ઉજવાતું હોળી પર્વ દેશના વિભિન્ન રાજ્યોમાં અલગ અલગ નામો સાથે ઉજવાય છે, જેમાં ખાસ કરીને આ પર્વ ગુજરાતની પડોશમાં આવેલ રાજસ્થાનમાં આનંદ ઉમંગ અને હર્ષોલ્લાસ સાથે ઉજવાય છે। ત્યારે આજે હોળી પર્વ નિમિત્તે પાટણમાં મહોલ્લા પોળો સોસાયટીઓ અને જાહેર માર્ગો પર લોકોએ હોળી પ્રગટાવી આ પર્વની ઉજવણી કરી હતી। ત્યારે હોળી પ્રજ્વલિત થતાં શ્રદ્ધાળુએ તેમાં ધાણી ખજૂર અને ચણાનો પ્રસાદ ધરાવી હોળીની પ્રદક્ષિણા કરી ધન્યતા અનુભવી હતી। આમ પાટણવાસીઓએ હોળી પર્વની પરંપરાગત રીતે ઉજવણી કરી હતી। ત્યારે હોળી પર્વના બીજા દિવસે ધૂળેટીનું પર્વ કેમ ઉજવવામાં આવે છે તેની પાછળ એક દંતકથા રહેલી છે। વિષ્ણુભક્ત પ્રહલાદને હિરણ્યકશ્યપની બહેન હોલિકા આ દિવસે પ્રહલાદને ભસ્મ કરવા અગ્નિમાં લઈને બેઠી હતી। જો કે હોલિકાને વરદાન હતું કે અગ્નિ તેને બાળી શકે નહીં, પરંતુ પ્રહલાદની ભક્તિથી પ્રસન્ન થયેલા ભગવાન વિષ્ણુની કૃપાથી ભક્ત પ્રહલાદ અગ્નિમાંથી હેમખેમ બચી ગયો હતો। ત્યારે હોલિકા અગ્નિમાં બળીને ભસ્મીભૂત થઈ ગઈ। આમ આસુરી શક્તિ પર સત્યનો વિજય થયો હતો।
જેની ઉજવણી સ્વરૂપે લોકો ખુશખુશાલ થઈ ગયા હતા અને લોકોએ અબીલ ગુલાલ અને ધૂળ ઉડાડી આનંદ વ્યક્ત કર્યો હતો અને ત્યારથી જ આ પર્વનું નામ ધૂળેટી પડ્યું છે। ધૂળેટીના દિવસે નાના બાળકોથી લઈ મોટેરાઓ એકબીજા પર રંગબેરંગી કલરો છાંટી આ પર્વને મન ભરીને માણે છે અને તે જ આ પર્વની મહત્તા છે। આજે સમગ્ર દેશ સહિત પાટણમાં પણ હોળી પર્વની હોલિકા દહન સાથે સંપૂર્ણ આસ્થાભાવ સાથે ઉજવણી થઈ હતી ત્યારે આ પર્વ વિશે અનેક દંતકથાઓ સંકળાયેલી છે। હિરણ્યકશ્યપ ભક્ત પ્રહલાદ અને હોલિકાનું નામ આ પર્વ સાથે પારંપારિક રીતે સંકળાયેલું છે। હોળીનું પર્વ દુશ્મનાવટને ભૂલી એકબીજા પર પ્રેમના રંગો છાંટવાનું છે અને લોકો પ્રેમથી રંગાઈને આ પર્વને ઉજવતા હોવાની વાત સિદ્ધનાથ મહાદેવ મંદિરના પૂજારી આતુભાઈ રાવલે કરી હતી। હોળીનો તહેવાર મહાભારત કાળથી પ્રચલિત છે। આપણો દેશ કૃષિ પ્રધાન દેશ છે અને હોળીનો તહેવાર એ પણ કૃષિને અનુલક્ષીને ઉજવવામાં આવે છે। હિરણ્યકશ્યપ પૃથ્વીનો કબજો કરી પાતાળમાં છુપાઈ ગયો હતો તે વખતે ભગવાન વિષ્ણુએ વરાહ રૂપ લઈ અને તેનો નાશ કર્યો। ત્યારથી હિરણ્યકશ્યપ ભગવાન વિષ્ણુનો દુશ્મન બન્યો અને હિરણ્યકશ્યપના ઘરમાં હિરણ્યકશ્યપ નામનો પુત્ર જન્મ્યો, તે પણ વિષ્ણુનો વિરોધી હતો। પરંતુ તેના ઘરમાં પ્રહલાદ નામનો જે દીપક ઉત્પન્ન થયો તે ભગવાનનો ઉપાસક હતો અને મહર્ષિ દેવર્ષિ નારદ મુનિએ તેને વિષ્ણવે નમઃનો મંત્ર આપેલો, એટલે માતાના ગર્ભમાં જ પ્રહલાદ આ વિષ્ણવે નમઃનો જાપ જપતો હતો। એને ખતમ કરવા માટે હિરણ્યકશ્યપે પોતાની બહેન હોલિકાનો સહારો લઈ અને પ્રહલાદને મારી નાખવા માટેના ષડયંત્ર રચ્યું, પણ જેના વારે ભગવાન હોય તેને કોઈ કંઈ કશું કરી શકતો નથી। અને આ સમયે ભગવાન કૃષ્ણે ગીતામાં કહ્યું છે કે તું મારા શરણે આવ, હું આધિ વ્યાધિને ઉપાધિમાંથી તને બચાવીશ અને ઉદ્ધાર કરીશ। એ રીતે પ્રહલાદનો આ હોલિકા પાસેથી એનો ઉદ્ધાર કર્યો। હોલિકા બળી ગઈ અને પ્રહલાદ જીવી ગયો। આમ ભગવાનના સહારે જે કોઈ હોય છે તેને ભગવાન સુખી કરતા હોય છે અથવા એની ઉપાધિમાંથી તેને મુક્ત કરતા હોય છે। આ હોલિકાનો એક મુખ્ય ઉદ્દેશ્ય છે કે ભગવાનના શરણે રહેવું, એ જ મહત્વની વાત છે। પાટણ શહેરના માર્કેટયાર્ડના ઝાંપા પાસે આવેલ લક્ષ્મી માતાના મંદિરે વિવિધ પ્રસંગોપાત માતાજીને આંગી કરી દર્શનાર્થને ખુલ્લી મૂકવામાં આવતી હોય છે, ત્યારે તાજેતરમાં યોજાયેલ હોળી ધૂળેટ પર્વને અનુલક્ષીને લક્ષ્મી માતાને રંગો સહિત પિચકારીની સુંદર કલાત્મક આંગી કરવામાં આવી હતી। શહેરની ધાર્મિક જનતાને મોટી સંખ્યામાં આંગીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી, તો શહેરના જલારામ મંદિર ખાતે વિવિધ ધાર્મિક પ્રસંગો અનુસાર ભગવાનને આંગીઓ કરવામાં આવતી હોય છે। તે અનુલક્ષીને આજરોજ હોળી પર્વને લઈ હોલિકા દહનની ભગવાન સમક્ષ સુંદર આંગી કરવામાં આવી હતી, જેને શહેરીજનોએ દર્શનાર્થનો અનેરો લાવો લઈ ધન્યતા અનુભવી હતી। પાટણમાં નવા ગંજની મંદિર મહાલક્ષ્મી માતાનું ભવ્ય મંદિર આવેલું છે અને આ મંદિરની અંદર અવારનવાર
માતાજીની ભવ્ય આંગી રચના કરવામાં આવે છે. આજે હોળીના નિમિત્તે માતાજીને હોળીત્સવ નિમિત્તે માતાજીની ભવ્ય આંગી કરવામાં આવી છે. અથવા અવારનવાર આવી રીતે પણ ઉત્તરાયણ નિમિત્તે, ધનતેરસ નિમિત્તે, દિવાળી નિમિત્તે પણ અવારનવાર આંગીઓ રચના કરવામાં આવે છે. આંગી રચના કરી દરેકને દર્શનાર્થી દર્શનનો લાભ લેવા માટે મહાલક્ષ્મી મંદિરના મંદિર તરફથી પૂજારી તરફથી જણાવવામાં આવ્યું. પાટણ નગરપાલિકાના નવનિયુક્ત પ્રમુખ, ઉપપ્રમુખ સહિતના હોદ્દેદારોનું વિવિધ શહેરની સામાજિક અને સ્વૈચ્છિક સંસ્થાઓ થકી સન્માન કરવામાં આવી રહ્યા છે. ત્યારે પાટણ શહેરની સેવાકીય પ્રવૃત્તિઓમાં હંમેશા અગ્રેસર રહેતી લિયો ક્લબ ઓફ પાટણના સભ્યો દ્વારા પાલિકાના નવનિયુક્ત પ્રમુખને બુકે અને વિશ્વ વિરાસત રાણી કી વાવનું સ્મૃતિ ચિહ્ન આપી તેઓનું સન્માન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ પાલિકાના ઉપપ્રમુખ સહિત ચૂંટાયેલા નગરસેવકોનું પણ બુકે આપી તેઓનું સન્માન કરવામાં આવ્યું હતું અને તેઓ દ્વારા શહેરની સુખાકારી વધારી વિકાસના કાર્યો હાથ ધરે તેવી અપીલ સાથે શુભેચ્છાઓ પાઠવી હતી. આ પ્રસંગે લિયો ક્લબના સભ્ય, પ્રમુખ, ઉપપ્રમુખ સહિત ચૂંટાયેલા સભ્યોનું લિયો ક્લબ દ્વારા સન્માન કરવામાં આવ્યું હોવાનું જણાવ્યું હતું. આજ રોજ લિયો ક્લબ પાટણ દ્વારા જે નગરપાલિકાની અંદર ચૂંટાયેલા જે કોર્પોરેશન સભ્યો, જેની અંદર આપણા પ્રમુખ શ્રી, તેમાં ઉપપ્રમુખ શ્રી, તેમાં અલગ અલગ કોર્પોરેટ સ્વાગત કરવામાં આવ્યું. પાટણ દ્વારા કાર્યક્રમ કરવામાં આવ્યો, જેની અંદર મંત્રી શ્રી પરિંદી પંચીવાલા, આપણા ઉધાર અમારા એમડીએમ બોર્ડ મેમ્બર લાલાભાઈ અમૈયા, એની અંદર બધા કોર્પોરેટરશ્રીઓ અને બધા અહીંયા હાજર હતા, એમનું સ્વાગત કરવામાં આવ્યું. સાંતલપુરના કોરડા ગામે ઘાસચારો ભરેલ ઝીપડામાં આગ લાગવાનો બનાવ બનતા લોકોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો. ગઢસઈ ગામેથી ઘાસચારો ધરી પિકઅપ ડાલું આવ્યું હતું ત્યારે પિકઅપ ડાલામાં વીજ વાયર અડી જતા આગ લાગી હોવાનું પ્રાથમિક તબક્કે જાણવા મળ્યું હતું. આ આગમાં પશુઓ માટે લાવેલ ઘાસના પૂડા સહિત પિકઅપ ડાલું બળીને ખાખ થઈ જવા પામ્યું હતું, તો ખેડૂતોના ઘર આંગણે પાર્ક કરેલ ગાળ ભરેલ ઝીપડામાં સહિત પૂડાર સળગી જતા જગતના તાતને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો હતો. મહેસાણા સ્થિત પાણી પુરવઠા કચેરી હેઠળ આવતી નગરપાલિકાઓ, ગ્રામ પંચાયતો અને પરાઓ પીવાનું શુદ્ધ પાણીઓ મેળે છે, પણ પાણી પુરવઠા વિભાગને પાણીના બિલ ચૂકવવામાં ઠેંગો બતાવી રહ્યા છે. ત્યારે નર્મદા કેનાલ આધારિત જૂથ યોજના અને ધરોઈ ડેમ આધારિત જૂથ યોજના હેઠળ શહેર અને ગામડાઓનું પીવાનું શુદ્ધ પાણી આપવામાં આવે છે, પરંતુ રાજ્ય સરકારના પાણી પુરવઠા વિભાગના પીવાના શુદ્ધ પાણીના બિલ પાણી આવશ્યક સેવા હોવાથી કડકપણે વસૂલી શકતી નથી અને તેના કારણે પાણી પુરવઠા બોર્ડના દફતરે રૂપિયા 160.40 કરોડ રૂપિયા પાણી બિલની બાકી રકમ બોલી રહ્યા છે. ત્યારે ગુજરાત સરકાર રાજ્યની તમામ નગરપાલિકાઓ, ગ્રામ પંચાયતો અને પવારાઓને પીવાનું શુદ્ધ પાણીની સગવડ માલુમી કિંમતે આપી શકી રહી છે. ત્યારે ગામડાના 1000 લીટરના ફક્ત 2 રૂપિયા અને શહેરી વિસ્તારમાં 1000 લીટરના ફક્ત 4 રૂપિયાની કિંમતે શુદ્ધ પાણી આપવામાં આવે છે. ત્યારે ગુજરાત સરકારના પાણી પુરવઠા બોર્ડના માધ્યમથી મહેસાણા જિલ્લા અને તેની આસપાસના વિસ્તારોમાં પણ પીવાનું શુદ્ધ પાણી નર્મદા અને ધરોઈ યોજના હેઠળ આપવામાં આવે છે. ત્યારે નર્મદા જૂથ યોજના હેઠળ મહેસાણા, ચાણસ્મા અને કડી નગરપાલિકાઓને પીવાનું શુદ્ધ પાણી આપવામાં આવે છે, જ્યારે 351 ગામ અને 121 પરાઓને નર્મદા યોજનાથી પાણી આપવામાં આવે છે. પરંતુ મહેસાણા નગરપાલિકાને બાદ કરતા તમામ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા એવી નગરપાલિકાઓ અને ગ્રામ પંચાયતો પાણીના બિલ ચૂકવતી જ નથી. આ કારણે નર્મદા વિભાગની બાકી બિલ નગરપાલિકાઓમાં 10.06 કરોડ, ગ્રામ પંચાયતના 51.32 કરોડ સહિત કુલ 61.99 કરોડ રૂપિયા નર્મદા વિભાગમાં બાકી છે. મહેસાણા જિલ્લામાં નર્મદા અને ધરોઈ જૂથ યોજનામાંથી પાણી આપવામાં આવે છે. ગ્રામ્ય વિસ્તારમાં
પાણીના બિલો પ્રતિ 1000 લીટરના રૂપિયા 2 લેખે આકારવામાં આવે છે, જ્યારે શહેરી વિસ્તારના બિલો પ્રતિ 1000 લીટરના રૂપિયા 4 લેખે આકારવામાં આવે છે. 28/2/21 અંતિત તો મહેસાણા જિલ્લામાં જે બાકી રહેણું નીકળે છે એ ગ્રામ્ય વિસ્તારનું 106.09 કરોડ નીકળે છે. શહેરી વિસ્તારનું જે બાકી રહેણું છે 54.54 કરોડ છે અને અન્ય છે 0.77 છે. એમ કુલ 161.40 કરોડ બાકી રહેણું છે, જેની સામે ચાલુ વર્ષની જે રિકવરી છે એ ગ્રામ્ય વિસ્તારની 0.38 કરોડ છે, શહેરી વિસ્તારની 3.96 કરોડ છે અને અન્ય 2.43 કરોડ છે. એમ કુલ 6.78 કરોડની રિકવરી છે. બાકી બિલો માટે અમે દર મહિને અમે ગ્રામ્ય વિસ્તારોને બિલ આપીએ છીએ અને સિટી વિસ્તારને પણ બિલ મોકલી આપીએ છીએ. તેમજ આ બિલની રિકવરી માટે અવારનવાર અમે નોટિસો પણ આપીએ છીએ અને જિલ્લા સંકલન સમિતિમાં પણ અમારા નિયમિત આ બાબતની ચર્ચા થતી હોય છે અને મેક્સિમમ રિકવરી થાય એ દિશામાં અમારા પ્રયત્નો કાયમ રહેલા હોય છે. વસૂલાત કેમ નથી થઈ શકતી? વસૂલાત થાય છે, નથી થતી એવું નથી, પણ ગ્રામ્ય વિસ્તારોમાંથી રિકવરી થોડી ઓછી છે, સિટી વિસ્તારની રિકવરી સારી છે. વડનગરમાં ઘેરૈયા 14ની અનોખી રીતે ઉજવણી કરવામાં આવતી હોય છે. હોળીના આગલા દિવસે આ પર્વ ઉજવવામાં આવતું હોય છે. પુરુષો દાંડિયા લઈને ઢોલ નગારા વગાડી ઘેરૈયા ઉત્સવ ઉજવતા હોય છે. દર વર્ષે મોટા પાયે ઉજવાતો પર્વ ચાલુ સાલે એક જ જગ્યાએ તેની ઉજવણી કરવામાં આવી હતી, તો છેલ્લા 450 વર્ષથી ઘેરૈયા પર્વની પરંપરાગત ઉજવણી કરવામાં આવી રહી છે. ઘેરૈયા 14 લોકો પોતાના પ્રથમ બાળકને આશીર્વાદ આપવા અચૂક વડનગર ખાતે આવી પહોંચતા હોવાનું વડનગર તાલુકાના બ્રહ્મ સમાજના પ્રમુખ કમલેશ ત્રિવેદીએ જણાવ્યું હતું. આ વખતે ઘેરૈયા 14 નું જે મહત્વ ખરું, અને આ વખતે કોરોનાના હિસાબે બજારની અંદર લઈ જવામાં આવશે કે કેમ? સમય સંજોગોને આધીન વર્ષોથી ચાલી આવતી પરંપરા એટલે કે આ ઘેરૈયા ચૌદસની અંદર જ્યારે સમગ્ર વડનગર અને બ્રહ્મ સમાજની અંદર જ્યારે નવા બાળકોનો જન્મ થતો હોય છે ત્યારે એક વિજય ગાથા રૂપે આપણે આ 14 ઉજવતા હોય છે. આમ તો આનો મહત્વ અને વાર્તા બહુ ઘણી લાંબી છે, પરંતુ સમય સંજોગો અને સરકારશ્રીના નીતિ નિયમોનું પાલન કરતાં ફક્ત મોઢવાડાના ચાચરે જ સંપૂર્ણપણે નીતિ નિયમ પ્રમાણે અમારા તમામ ઘેરૈયા રસિકો વગાડનારા અને તમામ લોકોએ માસ્કનું અને સેનિટાઈઝર એ કમ્પ્લીટ કરી અને અહીંયા પૂરતું જ રમત રમવાની છે થોડી વાર, જેનું શાસ્ત્રોક્ત વિધિ થઈ જાય પછી સોશિયલ ડિસ્ટન્સિંગ આ બધું જળવાઈ રહે માટે અમે પછી આને નગરમાં ફેરવવાના નથી, બજારમાં જવાના નથી. ફક્ત મોઢવાડાના ચાચરે આનું અતિ આનંદથી પૂજન કરી અને અહીંયા થોડી વાર ઘેર રમી અને અહીંયા અને વિરામ આપીશું. સમગ્ર નગરના બ્રાહ્મણો પહેલા અહીંયા બે ઘેર નીકળતી મૂળ ચાતુર્વેદી બ્રાહ્મણોની અને એક બીજી હાટકેશ્વર મંદિર તરફથી ધીણુજા બ્રાહ્મણોની બે ઘેરો આવતી. સમયાંતરે સમગ્ર બધા બ્રહ્મ સમાજ એક થઈ અત્યારે એક ઘેર નીકળે છે અને એમાં વડનગરના તમામ સમાજોના બાળકો પોતાના ત્યાં જન્મેલ નવા બાળકોને લઈ અહીં આવે છે, ભૂદેવોના આશીર્વાદ લે છે અને સમગ્ર નગરની અંદર આનંદ ઉલ્લાસ અનુભવાય છે. મારું નામ કમલેશ ત્રિવેદી, હું વડનગર સમસ્ત બ્રહ્મ સમાજનો વડનગર તાલુકા બ્રહ્મ સમાજના પ્રમુખ તરીકે મારી જવાબદારી છે સામાજિક કાર્યકર તરીકે. Yeah.
શ્રીમંત ફતેશી રાવ લાયબ્રેરી દ્વારા શ્રીમતી હર્ષાબેન ભરતભાઈ શાહના સૌજન્યથી ચાલતા રોજગાર અને માર્ગદર્શન કેન્દ્ર અંતર્ગત મહેદી ક્લાસમાં 2 દિવસ દરમિયાન હોળી ધૂળેટી પર્વ નિમિત્તે પાટણના તમામ બહેનોને મહેદી મૂકવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં પ્રથમ દિવસે કુલ 70 બહેનોને મહેદી મૂકવામાં આવી હતી તો બીજા દિવસે અંદાજે 85 જેટલી બહેનોને વિના મૂલ્યે મહેદી મૂકવામાં આવી હતી। આ મહેદી ક્લાસમાં શીખવવામાં આવતી બહેનોનો આત્મવિશ્વાસ વધારવા હોળી ધૂળેટી પર્વ નિમિત્તે બહેનોને મફતમાં મહેદી મૂકવાનો સુંદર કાર્યક્રમ ફતેસિંહ રાવ લાયબ્રેરી દ્વારા કરવામાં આવતા તેઓને ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો હતો અને લાયબ્રેરીના પ્રમુખે આ પ્રસંગે તમામ બહેનોનો આભાર વ્યક્ત કરી મહેદી શીખનાર તમામ બહેનોનો આત્મવિશ્વાસ વધારવાનો એક સુંદર પ્રયત્ન કરવામાં આવતા બહેનોએ પણ પ્રમુખનો આભાર વ્યક્ત કર્યો હતો। કોરોનાની રસી અંગે અનેક અફવાઓ અને ભ્રમણાઓ ચાલી રહી છે, ત્યારે પાટણ જિલ્લાના 60,800થી વધુ વરિષ્ઠ નાગરિકો અને કો મોર્બિડ નાગરિકોએ રસી લઈ સંપૂર્ણ સલામત હોવાનો સંદેશો આપ્યો છે। ત્યારે રાજ્ય સરકાર દ્વારા તારીખ 1 માર્ચથી 60 વર્ષથી વધુ વય ધરાવતા વરિષ્ઠ નાગરિકો અને 45થી 60 વર્ષની ઉંમરના ગંભીર બીમારી ધરાવતા નાગરિકોને કોરોના વાયરસ સામે રક્ષા કવચ પૂરું પાડવા રસીકરણ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે। સાથે જિલ્લામાં કલેક્ટર સુપ્રીતસિંહ ગુલાટીના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં મેગા વેક્સિન ડ્રાઈવ પણ શરૂ કરવામાં આવી છે, જેને જિલ્લાના નાગરિકો દ્વારા બહોળો પ્રતિસાદ આપી વધુને વધુ સંખ્યામાં રસીકરણ કરાવાઈ રહ્યા છે। તારીખ 1 માર્ચથી શરૂ કરવામાં આવેલ રસીકરણ ઝુંબેશ અંતર્ગત અત્યાર સુધીમાં જિલ્લામાં 60,850 નાગરિકોએ રસી લીધી છે। કોરોનાના વાયરસના સંક્રમણનું સૌથી વધુ જોખમ ધરાવતા લોકોએ મોટી સંખ્યામાં રસીનો પ્રથમ ડોઝ લઈ રસીકરણ અંગેની ભ્રામક માન્યતાઓ અને અફવાઓનું ખંડન કરતા રસીની સુરક્ષા વધારવા વ્યક્ત કરી હતી। ત્યારે જિલ્લામાં તંત્રના પ્રયાસોથી રસીકરણ અને જાગૃતિ કેળવાઈ રહી છે, ત્યારે તંત્રના પ્રયાસોથી રસીકરણ અંગે જનજાગૃતિ કેળવાઈ રહી છે। તંત્રના ઉચ્ચ અધિકારીઓથી લઈ ગ્રામ્ય અને શહેરી કક્ષાના કર્મચારીઓ ઉપરાંત સામાજિક ધાર્મિક અને રાજકીય આગેવાનોની અપીલના પગલે છેલ્લા 6 દિવસમાં 32,600થી વધુ નાગરિકો રસી લઈ કોરોના વાયરસને નાબૂદ કરવા કટિબદ્ધ થયા છે। આજના કહેવાતા કલયુગના યુગમાં પણ કેટલાક ઈમાનદાર માણસો જોવા મળી રહ્યા છે, ત્યારે પાટણના શિશુ મંદિર સ્કૂલમાં અભ્યાસ કરાવતા શિક્ષકે પણ આ કળયુગી સમયમાં પોતાની ઈમાનદારીના દર્શન કરાવી એટીએમમાંથી મળેલ રૂપિયા 10,000 મૂળ માલિકને પરત કરી માનવતા મહેકાવી હતી। ત્યારે પાટણ શહેરમાં રહેતા અને પારેવા સર્કલ નજીક આવેલ શિશુ મંદિર શાળાના શિક્ષક તરીકેની ફરજ બજાવતા શૈલેષભાઈ રાવલ ગત રોજ પાટણ શહેરના આનંદ સરોવર પાસે આવેલ એક્સિસ બેંકના એટીએમમાં પૈસા ઉપાડવા માટે ગયા હતા, ત્યારે તેઓએ એટીએમ બોક્સમાં રૂપિયા 10,000ની રકમ પડેલી જોતા તેઓએ તરત રકમ લઈ એક્સિસ બેંકના કર્મચારીઓનો સંપર્ક કરી રૂપિયા 10,000ની રોકડ રકમના મૂળ માલિક કાંતિભાઈ સોલંકી હાંસાપુરવાળાને બોલાવી રકમ પરત કરી માનવતા મહેકાવી હતી। રૂપિયા 10,000ની રકમ મળતા કાંતિભાઈ સોલંકી શૈલેષભાઈ રાવલનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરી આવા હળાહળ કળિયુગમાં પણ માનવતાલક્ષી અભિગમ અપનાવનાર વ્યક્તિઓના કારણે દુનિયામાં ક્યાંક ને ક્યાંક હજુ પણ ઈમાનદારી અંકિત હોવાના ઉદ્ગારો વ્યક્ત કર્યા હતા। તો બેંકના કર્મચારીઓએ પણ શૈલેષભાઈ રાવલની ઈમાનદારીને સરાહનીય લેખાવી સલામ કરી હતી। મૂળી તળાવ પાસે આવેલું એક્સિસ બેંકમાં એટીએમમાં હું પૈસા ઉપાડવા ગયેલો, 10,000 મેં પૈસા ઉપાડેલા બરાબર, ત્યાર પછી પૈસા નીકળ્યા નહીં એવું મને લાગ્યું એટલે હું નીકળી ગયો, પરંતુ ખરેખર પૈસા એટીએમમાં પડ્યા જ હતા અને મારી પાછળ શૈલેષભાઈ રાવલ કરીને એક શિક્ષક હતા એમને મળ્યા,
एक प्रमाणिक माणसे मारी शोधखोळ करी अने एक्सिस बेंकमां पण एमने तपास करी अने तपास करता खरेखर एमने जाणवा मळ्युं के भाई कांतिभाई आम सोलंकी करी वसापुरना कोई सीनियर सिटीजन छे एना पैसा छे एटले एमने मने सहज परत कर्या छे एनो खूब खूब आभार मानु छुं अने आवा माणसो प्रमाणिक હોય તો જ આ દુનિયા ચાલે એનો ખૂબ ખૂબ આભાર। फागण सुद पूर्णिमा ने नारियेळी पूनम तरीके पण ओळखवामां आवे छे। आ दिवसे होळी प्रगटावी लोको आ पर्वनी उजवणी करे छे। त्यारे आ पर्वमां धाणी खजूर चणा सींगनो प्रसाद प्रज्वलित होळीमां अर्पण करवानी परंपरा होय। आजे मोटी संख्यामां लोकोए आ वस्तुनी खरीदी करवा रेकड़ीओ अने दुकानोमां भीड लगावी हती अने धाणी खजूर चणा अने सींग खरीदी करता पण जोवा मळ्या हता। ધાણીનો વેચાણ અમે ઘણા વર્ષોથી કરીએ છીએ અને આ અમારો ધંધો મુખ્ય ધંધો છે અને આ સાલ હોળીના તહેવારોની અંદર સિંગ ચણા ધાણીનો ભાવ 25-30% વધારો છે। એની વજે કે આ માલ બહારથી વિદેશથી આવતો હોવાથી એની અંદર એક્સપોર્ટ બંધ છે અને ચાર્જ વધારે લાગવાથી આમાં ભાવ વધારો થયો છે અને સારી ક્વોલિટીના માલના ભાવ હંમેશા ઊંચા જ હોય છે। અમે આર્જેન્ટિના બ્રાઝિલની અને અમેરિકાની મકાઈ અમે વાપરીએ છીએ અને ઓરિસ્સાની જુવારની ધાણી અમે શેકીએ છીએ। એકંદરે ગ્રાહકી સારી છે। લોકોની કહેવત મુજબ કે સિંગ ચણા મમરા અને ધાણી જવારની અને મકાઈની ખાવાથી 4-5 બીમારીઓથી બચી શકાય છે। એમાં શરદી નથી થતી, એની અંદર ખાંસી પણ હોય તો મટી જાય। શરદી ખાંસી કફ અને કઈ જાતની બીમારીઓની આનો આમાં ઈલાજ છે તો લોકો એને ચાહીને ખાય છે અને મોટી બીમારીઓથી બચે છે। સમાચાર પૂર્ણ કરતા પહેલા આજના મુખ્ય સમાચાર પર ફરી એકવાર નજર। પાટણ સહિત જિલ્લાભરમાં ભક્તિભાવપૂર્ણ માહોલમાં હોળી પર્વની થઈ ઉજવણી। ઠેર ઠેર હોલિકા દહન, ખજૂર ધાણી અને શ્રીફળના ભક્તોએ ધરાવ્યો પ્રસાદ। તો કેમિકલ યુક્ત રંગોથી દૂર રહી કુદરતી રંગોથી જ હોળીનું પર્વ ઉજવવા પીટીએન પરિવાર કરી રહ્યું છે અપીલ। હોળી પર્વને લઈ પાટણ શહેરના બજારોમાં જોવા મળી ગ્રાહકી। ધાણી ખજૂર સહિત સિંગ ચણાની શહેરીજનોએ કરી ખરીદી। તો કલર અને પિચકારીની ખરીદી અર્થે પણ શહેરીજનો ઉમટ્યા। આ સાથે આજનું બુલેટિન અહીંયા જ સમાપ્ત કરી છે। રજા આપશો, નમસ્કાર।